તો એક મહત્વપૂર્ણ સમાચાર, ગાંધીનગરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ જવા રવાના થઈ રહ્યા છે. જી હા, આપણે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ કાફલો, કે જે રાજભવનથી આ કાફલો એરપોર્ટ જવા રવાના થઈ રહ્યો છે. રાજ્યપાલ ઓપી કોહલી પણ એરપોર્ટ પર પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ જવા રવાના થઈ રહ્યા છે. આપણે ટીવી સ્ક્રીન ઉપર નરેન્દ્ર મોદીનો કાફલો આપ જોઈ શકો છો. રાજભવનથી આ કાફલો એરપોર્ટ જવા રવાના થઈ રહ્યો છે, જેમાં રાજ્યપાલ ઓપી કોહલી પણ એરપોર્ટ પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ગઈકાલે અમદાવાદ તથા ગાંધીનગર આવ્યા હતા. લોકોનું અભિવાદન ઝીલ્યું હતું, ત્યારબાદ માતા હીરાબાના દર્શન કર્યા હતા અને હાલ રાજભવનથી તેમનો કાફલો એરપોર્ટ જવા રવાના થયો છે. તેમણે રાત્રિ રોકાણ રાજભવન ખાતે કર્યું હતું. રાજ્યપાલ ઓપી કોહલી પણ એરપોર્ટ પહોંચ્યા છે. તો આ પ્રવાસ અતિ મહત્વનો હતો, કહી શકાય કે લોકોનું અભિવાદન ઝીલ્યું અને જ્યારે પણ તેઓ આવી ભવ્ય જીત હાંસલ કરે છે અને ત્યારબાદ આગળનો કાર્યભાર સંભાળે છે, પહેલાં અચૂક તેઓ માતાના દર્શન લે છે. ગઈકાલે ગાંધીનગરના રાયસર ખાતે આવેલા તેમના માતાના ઘરે તેઓ ગયા અને ત્યાં તેમની સાથે સમય વિતાવ્યો, તેમના આશીર્વાદ લીધા. ત્યારબાદ રાત્રિ રોકાણ રાજભવન ખાતે કર્યું અને હાલ તેમનો કાફલો એરપોર્ટ જવા રવાના થયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી જવા રવાના થયા છે. રાજભવનથી કાફલો એરપોર્ટ જઈ રહ્યો છે, જે આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ગઈકાલની વાત કરવામાં આવે તો જ્યારે તેઓ અમદાવાદ આવ્યા, ખાનપુર ખાતે પણ તેમને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેના પર આવીશું, પરંતુ એ પહેલા હરભરી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હેતલ પારેખ. હેતલ, શું કહેશો? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ જવા રવાના થઈ રહ્યા છે, શું છે આગળનો હવે કાર્યક્રમ તેમનો? જીગર, પ્રધાનમંત્રીનો જે કાફલો છે એ એરપોર્ટ જવા રવાના થઈ ચુક્યો છે. એરપોર્ટથી તેઓ સીધા જ વારાણસી જશે. વારાણસીમાં પોતાનું મતક્ષેત્ર છે, જ્યાંથી જંગી બહુમતીથી પ્રધાનમંત્રી ચૂંટાયા છે. હવે તેમનું આભાર દર્શન કરશે, અભિવાદન કરશે. એનો આજનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ અંતર્ગત વારાણસીના વિકાસ માટે પ્રધાનમંત્રીએ જે વચનો આપ્યા છે એ વચનો પૂરા કરવામાં આવશે આગામી 5 વર્ષમાં, એની ખાતરી આપશે. ગંગા આરતીનું મહત્વ છે, પ્રધાનમંત્રી ગંગા આરતી પણ આજે કરશે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. અત્યારે અહીંથી રાજભવનથી પ્રધાનમંત્રીનો કાફલો નીકળ્યો છે, થોડીક ક્ષણોમાં એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી પ્રધાનમંત્રીને ભાવભરું વિદાય જે છે એ રાજ્યપાલ છે પ્રોટોકોલ પ્રમાણે મુખ્યમંત્રીજી માળીને ઉચ્ચ અધિકારીઓ તમામ લોકો અહીંથી વિદાય આપશે. જીજીગર જી, બિલકુલ હેતલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે વારાણસી જવા રવાના થઈ રહ્યા છે. રાજભવનથી તેમનો કાફલો એરપોર્ટ જવા રવાના થઈ રહ્યો છે. રાજ્યપાલ ઓપી કોહલી પણ એરપોર્ટ પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે તેઓ અમદાવાદ આવ્યા, ત્યારબાદ તેઓ ગાંધીનગર ગયા હતા. એ અગાઉ અમદાવાદમાં ખાનપુર ખાતે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું, જ્યાં ખાનપુરનું પણ એક ઐતિહાસિક મહત્વ છે, કારણ કે જ્યાં તેમણે સૌથી વધુ સમય પસાર કર્યો છે. 7 વર્ષ પહેલા 2012ની વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ તેઓ ત્યાં આવ્યા હતા. ત્યારબાદ 2019માં ગઈકાલે આવ્યા. ત્યારબાદ તેઓ ગાંધીનગર રાયસણ ખાતે પોતાના ભાઈને, ત્યાં જ્યાં તેમની માતા રહે છે, ત્યાં તેમને મળવા માટે તેમને આશીર્વાદ પ્રાપ્ત કરવા ગયા હતા. ત્યાં પણ તેમને ચાંદલો કરી ત્યારબાદ તેઓ આગળ વધ્યા. કહી શકાય કે ત્યાંથી તેઓ પસાર થયા. રાજભવન ખાતે તેમણે રાત્રે રોકાણ કર્યું અને હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી જવા રવાના થઈ રહ્યા છે. રાજભવનથી આ કાફલો આગળ વધી રહ્યો છે. ધીરે ધીરે આ કાફલો આગળ વધી રહ્યો છે. ચારે બાજુ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આપણે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. ધીરે ધીરે કાફલો આગળ જઈ રહ્યો છે, એરપોર્ટ તરફ રવાના થઈ રહ્યો છે. તો Top 25 માં બસ અત્યારે આટલું જ. દેશ દુનિયાના તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો Z24 કલાક. નમસ્કાર.